તો આજે નવા નવા દાખલા સ્વરૂપે મળીએ તો ચાલો યુથ વિદ્યાકુલની આપણે નવો દાખલો શીખવા માટે જઈએ તો સ્ટાર્ટ કરીએ ઓકે હા પણ પેલા ધોરણ અગિયાર માંથી જે વિદ્યાર્થીઓ ધોરણ બાર માં આવ્યા હોય ધોરણ નવ માંથી દસ માં આવ્યા હોય દસ માંથી અગિયાર માં આવ્યા હોય આ બધા વિદ્યાર્થીઓ પોતાનું નામ ધોરણ શહેર અને બની શકે તો પોતાની સ્કૂલનું નામ લખી અમારા રજિસ્ટર મોબાઈલ નંબર અઠ્યાસી છાસઠ તેતાલીસ ચોસઠ બ્યાસી પર મોકલી શકો છો જેથી કરીને અમે તમારો નંબર એક એવા શૈક્ષણિક ગ્રુપમાં એડ કરી દઈશું કે જ્યાંથી તમને નવી ડિટેલ દરરોજ મળતી રહેશે નવી ડિટેલમાં શું હોઈ શકે તો કે પીડીએફ મળી શકે છે કોઈ ન્યૂઝ શૈક્ષણિક જગતના જે ન્યૂઝ આવશે એ મળી શકે છે બોર્ડની પરીક્ષાને લગતા કોઈ ન્યૂઝ હોય તો તો મળી 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 શકે 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 ટેબલ બધું જ વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા રહેવા માટે તમારો નંબર મોકલવો ખાસ જરૂરી છે બીજું તમે અમને ક્યાં ક્યાં ફોલો કરી શકો છો તો જો અહીંયા ધ્યાન આપો તો વિદ્યાકુલ એપ અને યુથ એજ્યુકેશન એપ બંને એપ એવી છે

અને ઇન્સ્ટાગ્રામ પર પણ યુથ ડોટ એજ્યુકેશન ડોટ એપ અને યુથ એજ્યુકેશન સેવન્ટીન આ બંનેને તમે ફોલો કરી શકો છો બરાબર હા તો હવે આપણે આગળ દાખલા તરફ જઈએ ફટાફટ સરસ મજાનું બોર્ડ આપણી સમક્ષ આવી ગયું પણ દાખલા ગણતા પહેલાં આપણે શું જોવાનું છે તો કે દાખલા ગણતા પહેલાં આપણે કેટલીક વસ્તુ ખાસ નજરમાં જે રાખવાની છે એ વસ્તુ ઉપર ધ્યાન આપી દઈએ તો પહેલી વસ્તુ તમારે નજરમાં રાખવાની છે કે આપણે કઈ રીત ભણવાના છીએ તો કે મહત્વ અનુસાર ભાર આપવા માટે જ્યારે ભાર આપવાની વાત આવે મહત્વને અનુસાર આપણે જ્યારે કિંમતો ગણવાની આવે તો કઈ કિંમતો આવશે તો એના વિશે આપણે વાત કરીએ તો તો આપણે મહત્વ અનુસાર ભાર આપવાની મુખ્ય ત્રણ રીતો છે મુખ્ય ત્રણ રીતોમાં પહેલી રીત આપણને આપી છે લાસ્પીયરનો સૂચકાંક લાસ્પીયરનો સૂચકાંક એટલે આઈએલ આઈએલ બરાબર પી વન ક્યુ ઝીરો છેદમાં ઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સો જેમાં શું આપવામાં આવે છે તો કે આધાર વર્ષના જથ્થાનો ભાર આપવામાં આવે છે જેને યાદ રાખવા માટે થઈ હું ચાવી આપી દઉં છું કેવી તો કે વન ઝીરો 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 શા માટે તો અહીંયા ધ્યાન આપો તો વન ઝીરો ઝીરો ઝીરો

આપવાના અગિસો ને એક બરોબર લાસ્ટ પિયર એટલે લાસ્ટ પેયર એટલે કેટલા નંબર થશે એક હજાર પાસે એટલે કેટલા થશે અગિયારસો એક ત્યારબાદની આપણે વાત કરીએ તો પછી આ એવા ફીસર ભાઈ જેને આપણે શું કીધું આ આદર્શ સૂચકાં જો આ બેયની મહત્વ મર્યાદા પણ હતી કે લાસ્ટ યર ફક્ત કોને ધ્યાન આપતો તો તો લાસ્ટ યર ફક્ત 8 વર્ષના જથ્થાને ધ્યાન આપતો તો જ્યારે પાસે ફક્ત કોને ધ્યાન આપતો તો ચાલુ વર્ષના જથ્થાને લાસ્ટ યર ચાલુ વર્ષના જથ્થાને ધ્યાન માં નો લે પાસે ભાઈ 8 વર્ષના જથ્થાને ધ્યાન માં નો લે

ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો ફિશર નો સૂચકાંક શું છે તો કે લાસ્ટ પિયર અને પાસેના સૂચકાંકનો ગુણોત્તર મધ્યક છેદમાં સીગમાં પીઝીરો ક્યુ ઝીરો ગુણ્યા સીગમાં પી વન ક્યુ વન છેદમા સીગ માં પીઝીરો ક્યુ વન બરોબર છે તો આગળ આપણે વાત કરીએ તો ઓકે તો આગળ આપણે વાત કરવાની દાખલો ગણવાનો તો પણ પેલા આવી જ ગયું છે તો કહી દઉં કે આપણો નવમાં દસમાં નો લાઈવ ક્લાસ શરૂ થઈ ગયો છે બરાબર ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન બરાબર ઓકે તો આ ચાર વિષયના ડેમો ક્લાસીસ પણ અમારી યુટ્યુબ ચેનલ પર છે અને બીજો લાઈવ ક્લાસીસ વિદ્યાકો લેબ પર છે બરાબર તો તમે એમાં જોઈન થઈ શકો છો માસ્ટર ક્લાસીસ ટુ થાઉઝન્ડ બરોબર છે આ માસ્ટર ક્લાસીસમાં જોઈન થઈ શકો છો અને એવી જ રીતે અગિયાર બારમાં પણ જોઈન થઈ શકો એમાં શું આપ્યું છે તો કે એકાઉન્ટ આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર બીએ અને ઇંગ્લિશ બરોબર આવા પાંચ વિષયના માસ્ટર ક્લાસીસ પણ અમારી સમક્ષ તો એમાં પણ તમે જોઈન્ટ થઈ શકો છો બરોબર એની ફીઝ બધું જાણવા માટે એક હેલ્પલાઇન નંબર છે નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો એના પર કોલ કરી શકો છો કોલ કરીને જાણી શકો છો અને હવે વધારે તમારો ટાઈમ ન લેતા હું દાખલા તરફ જાઉ તો દાખલામાં સરસ મજાનું તમને આપ્યું છે શું આપ્યું છે તો કે નીચે આપેલી ખાધા ખોરાકીની ચીજ વસ્તુઓના ભાવ આપી દીધા છે બરાબર હા બધાને ભાવ દેખાઈ રહ્યા છે બે ને આધાર વર્ષ લેવાનું બે હજાર સોળ ને ચાલુ વર્ષ લેવાનું તો પેલા તો આપણને વસ્તુ લખવાની થશે તો વસ્તુ આપણે લખી નાખીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપી દો તો પેલા તો વસ્તુ આપણે નોંધ કરીએ તો કેટલી વસ્તુ આપી હતી તો વસ્તુ આપણને આપી છે ચાર ચોખા દૂધ બ્રેડ અને કેળા કેળા ચોખા દૂધ બ્રેડ અને અને ત્યારબાદ જો આગળ આપણે વાત કરીએ તો એકમ આપ્યા છે પણ એકમમાં પરિવર્તન કરવાના નથી કારણ કે એકમ પરિવર્તન નો દાખલો આપણે આગળ જોઈશું બરોબર ઘણા બધા

ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો હવે આપણે આધાર વર્ષ માટે આપણે લેવાના છે તો આધાર વર્ષ માટે પહેલા તો ઝીરો ભાવ અને ચાલુ વર્ષ માટે ક્યુ ઝીરો ચાલીસ જો બે હજાર પંદર માં આપ્યા એ બરોબર ઓગણ ચાલીસ ચાલીસ પિસ્તાલીસ અને ત્રીસ અહીંયા ઉપર લખી નાખો છું બે હજાર પંદર એટલે યાદ રહીએ કે આપણું આધાર વર્ષ તો q0 ની વાત કરીએ તો ક્યુઝીરો બરાબર ક્યુ વન તો કેટલા આપ્યા છે તો ચાલીસ ચોમાલીસ ત્યારબાદ કેટલા આપ્યા છે તો કે પચાસ અને છત્રીસ ત્યારબાદ જો ક્યુ વન ની વાત કરીએ તો એક પોઈન્ટ પાંચ દસ એક પોઈન્ટ પાંચ એક પોઈન્ટ પાંચ બરોબર આ આપણો શું હતો ક્યુ વન હવે આપણે ક્યુઝીરો પી વન ક્યુ ઝીરો ત્યારબાદ પીઝીરો ક્યુ ઝીરો ત્યારબાદ પી વન ક્યુ વન અને પી ક્યુ વન બરોબર આટલી આપણે વાત કરવાની છે આપણે 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 છે 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 વાત મેળવવાની મેળવવાની આટલા કિંમતો તો સરસ મજાની અહીંયા પેન ચેન્જ બાર ચુમ્માલીસ ગુણ્યા બાર કરીએ એટલે કેટલા થશે યસ પાંચસો ને અઠ્યાવીસ વેરી ગુડ ઘણા બધા આન્સર પણ મળી ગયા ત્યારબાદ પચાસ ગુણ્યા બે એટલે સો અને છત્રીસ ગુણ્યા બે એટલે બોતેર બાર એટલે ચારસો એસી પિસ્તાલીસ ગુણ્યા બે એટલે નેવું ત્રીસ ગુણ્યા બે એટલે સાહીઠ તો આનું પણ આપણે શું મેળવવાનું છે ટોટલ મેળવવાનું છે જે ટોટલ કેટલું થાય છે છસો ને ઓગણ સિત્તેર ત્યારબાદ વાત કરીએ તો પાંચ એટલે પંચોતેર અને છત્રીસ ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે ચોપન તો જો હવે આપણે આનું ટોટલ પણ મેળવવાનું થશે તો કેટલું ટોટલ થશે તો ટોટલ આપણને મળશે છસો ને ઓગણત્રીસ ત્યારબાદ પી ઝીરો ક્યુ વન દસ એટલે ચારસો ત્યારબાદ બે ગુણ્યા સોરી પિસ્તાલીસ ગુણ્યા એક પોઈન્ટ પાંચ એટલે સડસઠ ને પાંચ સડસઠ ને પાંચ અને છેલ્લે

બરાબર કેટલા થશે એકસો ને દસ પોઈન્ટ આપણે ગણી નાખીએ તો પાસે નો સૂચકાંક તો પાસેનો સૂચકાંક શું આવશે તો આઈપી બરાબર સો ઓગણત્રીસ ના છેદ માં પાંચસો એકોતેર ગુણ્યા સો બરાબર આઈ બરાબર કેટલા થશે એકસો દસ પોઈન્ટ સોળ એકસો દસ પોઈન્ટને સોળ ત્યારબાદ આપણે કોનો સૂચકાંક મેળવીએ છીએ ફિસર નો સૂચકાંક કોનો સૂચકાંક મેળવીએ છીએ આઈ એફ બરાબર વર્ગમૂળમાં આઈ એલ ગુણ્યા આઈપી તો વર્ગ મૂળમાં કેટલા થશે એકસો દસ પોઈન્ટ એકસઠ ગુણ્યા એકસો દસ પોઈન્ટ ને સોળ

તેને આપણે સબસ્ક્રાઈબ કરી લેવી બે એપ્લિકેશન મેં તમને કીધું એમ લાઈવ લેક્ચર માટે વિદ્યાકુલ એપ રેકોર્ડેડ લેક્ચર માટે યુથ એજ્યુકેશન અને મટીરિયલ્સ માટે પણ યુથ એજ્યુકેશન અને હેલ્પલાઇન નંબર તો ખબર જ છે નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો પર બાકી જે વિદ્યાર્થીઓ મારી સાથે જોડાણા આ વિડીયો જોયો એની યુથ વિદ્યાકુલ વતી જો તમને આ વિડીયો ગમો હોય તો લાઈક કરી શકો છો શેર કરી શકો છો અને કમેન્ટ પણ પ્રશ્ન હોય તો કરી શકો છો બરોબર બાકી બધાને ખબર છે એમ શું કરવાનું તો કે બે એપ્લિકેશન યુથ એજ્યુકેશન અને વિદ્યાકુલ ડાઉનલોડ કરવાની ગૂગલ પ્લે પરથી ડાઉનલોડ એપ્લિકેશન થેન્ક યુ સો મચ ફરી મળશું આપણે નવા વિડીયોમાં